જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બીજા ટર્મનું એક વર્ષ પૂર્ણ થતાં સરકારની યોજનાની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારનું આજે એમની બીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી જેતપુર દ્વારા જે લોકો ઉપયોગી યોજનાઓની પત્રિકાઓનું બુથ દીઠ દરેક કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર સુધી વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે કોરોનાની મહામારીમાં લોકોમાં અવેરનેસ આવે એ માટે માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘરની બહાર કામ વગર ના નીકળે અને નીકળે એ બાબતે લોકોને માહિતી આપવામાં આવી હતી અને સાથે સાથે આ સરકારની બીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ થયું ત્યારે સરકારની યોજનાઓ જેવી કે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, વન રેન્ક વન પેન્શન, વન નેશન વન ટેક્સ, જીએસટી તેમજ ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ કલમ 370 હોય, રામ મંદિરનું નિર્માણ, આયુષ્યમાન યોજના વગેરે માંગોને પૂર્ણ કરી અને આ યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે અને ગરીબ લોકોની આ સરકાર છે. રિપોર્ટર ધવલ ચિતારા, જેતપુરમ. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની બીજી ટર્મમાં એક વર્ષ પૂરું કર્યું છે. આની ઉજવણીના ભાગરૂપે અમે આજે લોકોને ઘરે ઘરે જઈને નરેન્દ્રભાઈ જે કામ કર્યા છે, એમની સરકારે જે કામ કર્યા છે એ પત્રિકાનું અમે વિતરણ કરી છીએ અને સાથે આ કોરોનાની મહામારીમાં લોકો સેનિટાઇઝરનો ઉપયોગ કરે, માસ્ક પહેરે એના માટે માસ્ક અને સેનિટાઇઝરનું પણ વિતરણ કરીએ છીએ અને લોકો આમાં અવેર રહીએ કે ઘરની બહાર ન નીકળે, ઘરની બહાર નીકળે તો માસ્ક પહેરીને નીકળે. સાથે સાથે મોદી સાહેબનું જે કામ છે, એમણે ચૂંટણી પહેલાં જે વચનો આપ્યા હતા એ વચનો પણ એમણે પૂરા કર્યા છે. જેમ કે કલમ 370 હોય, રામ મંદિરનું નિર્માણ હોય, કે કિસાન સન્માન નિધિ હોય, કે આયુષ્યમાન ભારતની જે પણ લોક ઉપયોગી યોજનાઓ છે એ લોકો સુધી પહોંચી છે એનું અમે લોકોને ભૂખના જઈ જઈ અને લોકોને માર્ગદર્શન અને માહિતી આપીએ છીએ.